શું છે સમગ્ર ઘટના? આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઇ ટોલબુથ બાજુથી એક સતીશભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસના ફરિયાદી છે, એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોરવ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું, એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા 5-7 જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે. અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આજે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે. એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી, પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે. અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે. આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે. આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે, બાકી ટોળાઓ વિખેરેલા છે, અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. અત્યારે કપડવન ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ છે, એલસીબી એસઓજી છે, નડિયાદ ડિવિઝનની પોલીસ છે, હેડક્વાર્ટર છે અને ડીવાયએસપી 3-3 છે અને અમારી તમામ બ્રાન્ચીસના અધિકારી છે, એટલે જેટલા જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે એ જે કોઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થશે. ના, અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી, કારણ કે જે ટોળા છે એને અમારી રીતે પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે, કોઈ જગ્યાએ ટોળાઓ નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે. એવો હાલ કોઈ મેસેજ નથી, પરંતુ એની ચોક્કસપણે તપાસ કરવામાં આવશે કે જો કોઈ વ્યક્તિ પોતાનું કોઈ કૃત્ય પાર પાડવા માટે કોઈ રીતે કાર્ય કરતો હશે તો ચોક્કસપણે ઘટનાના મૂળ સુધી જવામાં આવશે. હાલ તો અમારી પ્રાયોરિટી એ છે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે, એટલે તાત્કાલિક ટોળા વિખેરી અને કંટ્રોલ કરી દેવામાં આવશે અને હાલ કઠલાલ ટાઉનની પરિસ્થિતિ શાંત છે. ગઈકાલે સાંજે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં એક ઘટના સામે આવી છે જેમાં હિન્દુ અને મુસ્લિમ ટોળા આમને સામને આવી ગયા હતા. વિગતોમાં જોઈએ તો એક ટોળું કઠલાલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યું હતું અને તેઓ સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી રહ્યા હતા. તેવી મિનિટોમાં પોલીસ સ્ટેશનથી 50 મીટરની દૂરી પર બીજું અન્ય જ્ઞાતિનું એક જૂથ તે ઊભું થઈ ગયું હતું. તેઓ એકત્ર થઈ અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ બંને ટોળા વચ્ચે હિન્દુ મુસ્લિમના સૂચોચ્ચાર ઉચ્ચારવામાં આવી રહ્યા હતા, જેથી આ વાતાવરણ તંગ બનવા પામ્યું હતું અને જોત જોતામાં આ વાતાવરણ તંગ બનતા સામાન્ય નુકસાન પહોંચાડેલું છે. તેમજ આ ઘટનાની જાણ એસપી ખેડાને થતાં તેઓ તાત્કાલિક કઠલાલે નડિયાદથી પૂર્વ પોલીસ સ્ટાફ એસઓજી એલસીબી તેમજ અન્ય સ્ટાફને મોકલી અને તમામ જે કઠલાલની પરિસ્થિતિ હતી તેને સંભાળી લીધી હતી અને કોઈ જાતની મોટી જાનહાનિ કે થયું નથી, પરંતુ જે બંને જ્ઞાતિના હિન્દુ મુસ્લિમના ટોળા આમને સામને આવી ગયા હતા તેમાં તેઓના હાથમાં દંડા અને બીજા અન્ય સાધનો જે જોવા મળી રહ્યા છે તેનાથી તેઓએ કઠલાલ ચોકડી ઉપર આવેલી ફ્રૂટની દુકાનની બાજુમાં જે બાર બેનરો અને જે હતા તેની તોડફોડ કરેલી છે. તેમજ એક બાઇકને પણ સળગાવી દેવામાં આવ્યું છે અને પોલીસ સ્ટેશનની માત્ર થોડી દૂરી પર જે ઈદગાહ આવેલું છે ત્યાં પણ એક
દુકાન છે તેને પણ તોડી પાડવામાં આવી છે. ગઈકાલે સાંજે કઠલાલમાં અસામાજિક તત્વોએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ઘણી મિલકતોને નુકસાન પહોંચાડેલું છે, જેમાં અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઠલાલ ચોકડી ઉપર એક ઓપ્પો મોબાઈલની શોપ આવેલી છે અને તેની ઉપર પણ તમે જોશો તો ઘણી તોડફોડ કરેલી જોવા મળે છે. કઠલાલમાં ગયા સપ્તાહમાં જોઈએ તો પણ એક મુસ્લિમ શિક્ષક દ્વારા એક બાળકી સામે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા અને જોવા જઈએ તો કદાચ તેનો પણ આક્રોશ આ લોકોના ઉપર હોય અને ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હજુ જે બીજા જે જે સંપત્તિ જે નુકસાન કરવામાં આવેલું છે કઠલાલ ચોકડી ઉપર તે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. તેમાં બાઇક પણ સળગાવી દેવામાં આવેલી છે અને કઠલાલ ચોકડી પરથી અમદાવાદ જવાના રસ્તા ઉપર પણ ઘણી દુકાનોના હેડિંગ બોર્ડ અને જે ફ્રૂટની જે દુકાન હતી તેની પણ તોડફોડ કરવામાં આવી છે, તે પણ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલમાં કઠલાલની પરિસ્થિતિ જોવા જઈએ તો બિલકુલ શાંતિ છવાયેલી છે અને આ કઠલાલ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પણ જાતનો કોઈ સુલેભંગ ના થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવેલી છે.